નારાયણબલી નારાયણ કરવી જરૂરી છે જે જન્માક્ષરની જે જાતકના જન્મકુંડલીમાં જો પિતૃદોષ થતો હોય તો એને જીવનમાં નારાયણ કરવી જોઈએ અને કદાચ પિતૃદોષ ન બી થતો હોય તો એ રાજી ખુશીથી પણ નારાયણબલી કરવી જોઈએ કારણ કે અને નારાયણ કેવી રીતે થાય નારાયણ તમે એકલા જ ન કરી શકો આની અંદર પૂરા પરિવારની સંમતિ જોઈએ પરિવારના દરેક સભ્ય નાનાથી લઈને મોટા વ્યક્તિને જોડે લઈ અને નારાયણ કરવી જોઈએ કેમ કારણ કે નારાયણ બલી પિતૃ ઋણ ચૂકવવાનો યજ્ઞ છે પિતૃનું આપણી ઉપર કંઈ પણ ઋણ હોય એને ચૂકવવું કેવી રીતે તો નારાયણ બલીથી ચૂકી શકાય નારાયણ પિતૃ બહુ જ અતિ પ્રસન્ન થાય છે બહુ રાજી થતા હોય છે મિત્રો નારાયણ બલિથી નડતા હોય કે ન નડતા હોય એકવાર નારાયણ બલી યજ્ઞ જીવનમાં કરવું જ જોઈએ મિત્રો બિલકુલ આખરે નારણબલી કરવાનો આટલો મહિમા આપ દર્શાવી રહ્યા છો તો આખરે સૌથી મોટો પ્રશ્ન એ પણ થાય છે કે લોકો અલગ અલગ સ્થાન પર રહેતા હોય છે તો આખરે નારણબલી કરવી ક્યાં જોઈએ અને સૌથી મોટો પ્રશ્ન જે છે કે નારણ તો કરવી છે પરંતુ આખરે નારણબલી ક્યાં કરી શકાશે જી બિલકુલ જો નારાયણ કરવી હોય તો નારાયણ બલી કોઈપણ સારા ઉત્તમ સરોવર કે કોઈપણ નદીના કિનારે થઈ શકે કોઈપણ સમંદરના કિનારે થઈ શકે એનાથી વિશેષ જ્યાં ત્રિવેણી સંગમ થતો હોય શાસ્ત્રોમાં વર્ણન છે ગયા બનારસ ચાણોદ સિદ્ધપુર સોમનાથ જેવા પવિત્ર સ્થળોએ પણ આ નારાયણ ઉત્તમ યજ્ઞ કરી શકાય છે નારાયણ સાથે નાગબલી પણ અવશ્ય કરવી જોઈએ કારણ કે ખાલીન ખાલી નારાયણ કે નાગબલી આપણે ન કરી શકીએ નાગબલી નાગ પૂર્વજોના પ્રતિક છે એટલે નાગબલી પણ કરી શકીએ સંતાન પ્રાપ્તિ માટે પણ આ વિધિ કરી શકાય છે તો મિત્રો આવી રીતે આ આ સ્થાને જો આપણે નારાયણ બલી અથવા નાગબલી કરીએ તો પિતૃની કૃપા અને પિતૃનું ઋણ અવશ્ય રૂપે આપણે ચૂકવી શકીએ બિલકુલ તો આ એક અનોખું વિધિ વિધાન છે અને જો અવશ્યપણે આપ કરો છો તો ચોક્કસપણે તેનો ફાયદો થઈ શકે છે અને તેની સુંદર મજાની માહિતી શાસ્ત્રોક્ત માહિતી આચાર્યજીએ આપણા સુધી પહોંચાડી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો ફરી મળીશું અમારી આ વિશેષ રજૂઆતમાં તર્પણ તૃપ્તિ પિતૃઓની મુક્તિમાં રજા આપશો